હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે જીગર દેવાણી. ખેલા હોબે, જી હા, શું યાદ આવ્યું? બિલકુલ દીદી, જે રીતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ પશ્ચિમ બંગાળમાં અને ખેલા હોબે આ શબ્દ બોલતા જ ટ્રેન્ડિંગ લિસ્ટ પર આવી ગયો ચારે બાજુ સોશિયલ મીડિયામાં, અને એનો ક્યાંક ને ક્યાંક ફાયદો પશ્ચિમ બંગાળમાં ટીએમસીને થયો હતો. આ બાજુ ભાજપે પૂરતો પ્રચાર પ્રસાર કર્યા બાદ પણ દીદીને ખેલા હોબીની નીચે તે દબાવી ન શક્યા અને પરિણામે કારમી હારનો પરાજયનો સામનો કરવો પડ્યો. પરંતુ આ તમામની વચ્ચે ખેલા હોબે ચૂંટણી પત્યા બાદ પણ, ચૂંટણી જીતી ગયા બાદ પણ દીદી ખેલા હોબીથી આગળ વધી રહી છે. જી હા, પશ્ચિમ બંગાળમાં કહી શકાય કે મમતા બેનર્જીનું આગવું પ્રભુત્વ છેલ્લા ઘણા દાયકાઓથી આપણે જોતા આવ્યા છે. તેમનું એક હથ્થું શાસન, ચાહે કોઈ પણ વિપક્ષ કેમ ના હોય, તેને હંફાવવામાં ક્યારે પણ સફળ નથી થયું. એ વાત અલગ છે કે ભાજપે છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને 2000 બાદ લોકસભા, બાદ વિધાનસભા, ફરી લોકસભા અને વિધાનસભામાં જે રીતે પકડ જમાવી છે, ધીરે ધીરે ભાજપની સીટ ત્યાં વધતી જાય છે. પરંતુ આખરે કહેવાતું હોય છે ને, જો જીતા વહી સિકંદર, ત્યારે આ તમામની વચ્ચે ટીએમસી સિકંદર તો બની ગયું છે અને ખેલા હોબેનો નારો આગળ વધ્યો છે. ત્યારે 21 જુલાઈએ શહીદ દિવસ અને 16 ઓગસ્ટે હવે, એટલે કે 16 ઓગસ્ટે ખેલા હોબેના નારા સાથે હવે ટીએમસી આગળ આવી રહ્યું છે. 21 જુલાઈએ શહીદ દિવસની ઉજવણી કરી હતી, એ જ રીતે 16 ઓગસ્ટે આ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે સૌથી મોટી વાત આજે એ છે કે હવેના સમયમાં, એટલે કે આવનારા સમયમાં ટીએમસી માટેના ટાર્ગેટ ન માત્ર વિધાનસભાની અમુક રાજ્યોની બેઠકો અથવા રાજ્યો, પરંતુ સૌથી પહેલાં ભાજપ શાસિત રાજ્યો છે. એટલે કે ધીરે ધીરે ટીએમસી પોતાનો વ્યાપ દેશભરમાં વધારી રહ્યો છે અને સાચી સિંહણ આપણે એને કહી શકીએ મમતા બેનર્જીને, કારણ કે ભાજપ શાસિત પ્રદેશોને તેને પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ગુજરાત, ત્રિપુરા, આસામ, આ ચારે અને એની સાથે બીજા ઘણા ભાજપ શાસિત રાજ્યો છે જે મમતા બેનર્જીના ટાર્ગેટ પર છે. બીજી બાજુ 16 ઓગસ્ટે જે ખેલા હોબે દિવસની ઉજવણી ટીએમસી કરવા જઈ રહ્યું છે તેને લઈને ભાજપ વિરોધ કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યપાલ જગદીપ ધનખડેને વાત કરી હતી અને તેમની સાથે મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે 16 ઓગસ્ટ 1944 જે દિવસ હતો તેમાં મોહમ્મદ અલી જિન્નાએ પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે તેની ઉજવણી કરી હતી. પરંતુ આ દિવસથી જો વાત કરવામાં આવે તો તેને લઈને આ દિવસને તેઓ બદલી નાખે, એટલે વિરોધ તો કરી રહ્યા છે, પરંતુ તે કહી રહ્યા છે કે 16 ઓગસ્ટે વિરોધ ન થવો જોઈએ. ત્યારે તમામની વચ્ચે જોવાનું એ રહેશે કે તેમના આ વિરોધની કેટલી અને કેવા પ્રકારની અસર થાય છે. રાજકારણોમાં વિરોધાભાસ સ્વાભાવિક છે, તેને ગંભીરતાથી નથી લેવામાં આવતો અને જે પણ પાર્ટી જે કંઈ પણ નક્કી કરતી હોય છે એ જ પ્રકારે વાત આગળ વધતી હોય છે. ત્યારે જોવાનું રહેશે કે 16 ઓગસ્ટે સાચા અર્થમાં ખેલા હોબે કે નહીં હોબે.